तो पोषण, पोषण एटले कि जे आपणे खाईए छे खोराक, ए खोराकमांथी आपणाने जे जे तत्व जोईए आपणा शरीरमां, जे कोई काम करवा माटे आपणे जे शरीरने तत्वनी जरूर पड़े अने ए खोराकमांथी जे आपणाने मळे छे एने आपणे कहीए छे पोषण। तो जोईए कि ज्यारे आपणे फरता के टहलता होईए छे के साइकलनी सवारी करीए छे ત્યારે આપણે ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ। વળી જ્યારે આપણે દેખીતી રીતે કોઈ પ્રવૃત્તિ ન કરતા હોઈએ ત્યારે પણ આપણા શરીરની પ્રવર્તમાન સ્થિતિ જાળવી રાખવા પણ ઉર્જા તો જરૂરી જ છે। મતલબ આપણે કોઈ ચાલવાની ક્રિયા કરીએ છીએ કે બેસવાની ક્રિયા કરીએ છીએ કે પછી સાયકલ ચલાવવાની ક્રિયા કરીએ કે પછી તો ઉર્જાની તો જરૂર પડે છે, પણ જો આપણે એમને બેઠા હોય ખાલી ને ખાલી કાં તો સૂતા હોય અને તો એવી ક્રિયા એટલે કે દેખીતી રીતે કોઈ ક્રિયા નથી થતી તો પણ આપણે શું કરીએ, આપણે ઉર્જા તો ગુમાવીએ જ છીએ, એટલે તો પણ ઉર્જાની તો જરૂર પડે છે। રક્ષણ માટે ઉર્જાની આવશ્યકતા હોય છે, એટલે આપણા શરીરના રક્ષણ માટે પણ ઉર્જાની જરૂર તો પડે છે। વૃદ્ધિ, વિકાસ, પ્રોટીન સંશ્લેષણ વગેરેમાં આપણા શરીરને બહારથી પણ પદાર્થની જરૂરિયાત તો હોય જ છે, એટલે કે આપણા શરીરની વૃદ્ધિ થવા માટે, એનો વિકાસ થવા માટે, પ્રોટીન સંશ્લેષણ વગેરેમાં પણ આપણા શરીરને બહારથી જે પદાર્થોની જરૂર, એટલે આપણે જે ખોરાક ખાઈએ છીએ એની વાત છે। આ ઉર્જાનો સ્ત્રોત અને પદાર્થ જે આપણે જમીએ છીએ તે ખોરાક કે આહાર જ છે, બરાબર છે મિત્રો? તો આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકમાંથી જ આપણાને પોષણ મળે છે, એટલે કે ઉર્જા મળે છે। એટલે જો સજીવ પોતાનો ખોરાક કે આહાર કેવી રીતે પ્રાપ્ત કરે છે, સજીવ પોતાનો ખોરાક કે આહાર કેવી રીતે પ્રાપ્ત કરે છે તો જોઈએ, બધા સજીવોમાં ઉર્જા અને પદાર્થોની સામાન્ય જરૂરિયાતો સમાન હોય છે। કોઈ પણ સજીવ એમાં ઉર્જા અને પદાર્થોની જરૂરિયાતો સામાન્ય જ હોય, એટલે કે એને ખોરાક ખાવા માટે જોઈએ અને એના શરીરની ક્રિયા કે કોઈ બી ક્રિયા માટે પ્રક્રિયા માટે એને ઉર્જાની જરૂર પડે, પરંતુ તેઓને પૂરતી અથવા પૂર્તતા ભિન્ન ભિન્ન રીતોથી થાય છે, બરાબર છે? જેમ કે આપણે ખોરાક ખાઈને આપણે આપણી પૂર્ણતા ઉર્જા અને પદાર્થની પૂર્ણતા પૂરી કરીએ છીએ, તો એવી રીતે વનસ્પતિ એ ઉર્જાનું પ્રકાશ સંશ્લેષણથી કરે છે, બરાબર, પ્રકાશ ઉર્જા મેળવીને કરે છે। કેટલાક સજીવો અકાર્બનિક સ્ત્રોતમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના સ્વરૂપમાં સરળતમ પદાર્થો પ્રાપ્ત કરે છે, જેમ કે વનસ્પતિ, બરાબર છે? એ શું કરે છે, વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને મૂળથી જમીનમાંથી પાણીનો ઉપયોગ કરે છે અને એમાંથી એ પોતાનો ખોરાક કાં તો ગ્લુકોઝ બનાવે છે। આ સજીવોને આપણે સ્વયંપોષી કહીએ છીએ કે જેમાં બધી જ લીલી વનસ્પતિઓ અને કેટલાક જીવાણુઓનો સમાવેશ થાય છે। આજે જે પોતાની જાતે ખોરાક બનાવતા હોય, જેમને બીજા કોઈ પર આધાર રાખવાની જરૂર નથી, ખાલી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી અને વધારે જરૂર પડે તો સૂર્ય ઉર્જા એટલે કે પ્રકાશ ઉર્જા, આ ત્રણેયથી જો એ ખોરાક બનાવી શકતા હોય તો આપણે એમને કહીએ છીએ સ્વયંપોષી। અને સ્વયંપોષીમાં કોનો કોનો સમાવેશ થાય છે, તો જેટલી પણ લીલી વનસ્પતિ છે, લીલી વનસ્પતિ શબ્દ સાંભળજો, લીલી વનસ્પતિ, કેમ લીલી વનસ્પતિ, કે લીલી વનસ્પતિ હોય એમાં ક્લોરોફિલ નામનું તત્વ રહેલું હોય અને ક્લોરોફિલ નામના તત્વના કારણે જ એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકે છે। અને કેટલાક એવા જીવાણુઓ છે કે જે એમનામાં પણ ક્લોરોફિલ તત્વ રહેલું હોય છે, એટલે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે। બીજા સજીવો જટિલ પદાર્થોનો ઉપયોગ કરે છે, જે બીજા સજીવોમાં તો આપણે પણ આવી જઈએ, કોઈ પણ પ્રાણી આવી જાય, બરાબર છે? કોઈ પણ પ્રાણી, તો કેવી રીતે, તો જો સમજીએ, આપણે કોઈ ખોરાક ખાઈએ, એ ખોરાકને પહેલાં નાના નાના ટુકડામાં વિભાજિત કરવાનું, એ વિભાજિત કર્યા પછી શું કરે, જટિલ ખોરાક, જટિલ પદાર્થોનો ઉપયોગ કરે છે, એટલે આપણે જે ખોરાક ઉપયોગ કરે છે જટિલ છે, પછી એના નાના નાના ટુકડામાં કાં તો એને શાક કરીને સમારવું પડે, કાં તો એને બાફવું પડે, પછી એ આપણે ચાવી એટલે નાના નાના ટુકડાઓમાં વિભાજિત થાય, એ વિભાજિત થાય એટલે શરીરમાં જઠરમાં જાય, જઠરમાં પણ નાના નાના ટુકડાઓમાં વિભાજિત થાય, એમાંથી એ પાછું એ શરીરમાં રુધિરવાહિનીઓને એના દ્વારા એ શરીરમાં આખા શરીરમાં પોષણ પહોંચાડે, તો ઘણી બધું આખું એક જટિલ પ્રક્રિયા છે, બરાબર છે?
आ जटिल पदार्थों ने सरल पदार्थों में विघटन के विखंडन करने आवश्यक हो सजीवनी जाळवणी और वृद्धि में उपयोगी बने बराबर है। जेम मैं तमने कहूँ आज बदा आप खोराक उपयोग करे दरेक ने नाना नाना टुकड़ाओं में विभाजित करवा पड़े कि जेथी एनु विखंडन अथवा तो ये आपने सरलतम प्राप्त थी जाए बराबर है। તેઓને પ્રાપ્ત કરવા માટે સજીવ જૈવ ઉદ્દીપકનો ઉપયોગ કરે છે જેઓને ઉત્સેચકો કહે છે। હવે આ જે આપણે પ્રાપ્ત કરીએ છીએ એ પ્રાપ્ત કરવા માટે સજીવ જૈવ ઉદ્દીપકનો ઉપયોગ કરે છે જેઓને આપણે ઉત્સેચકો કહે છે। જૈવ ઉદ્દીપ એટલે ઉદ્દીપકોનો મતલબ શું? તો ઉદ્દીપકોનો મતલબ એટલો જ કે કોઈ પ્રક્રિયા થવા માટે માની લો કોઈ પ્રક્રિયા થતી હોય તો ધીમી થતી હોય એમાં એવા કોઈ પદાર્થો ઉમેરવાના આવે કે જેથી પ્રક્રિયા એકદમ ઝડપી બની જાય એને ઉત્સેચકો કહેવાય। એટલે કે જૈવ ઉદ્દીપકનો ઉપયોગ કરે છે કે જેઓને ઉત્સેચકો કહેવાય બરાબર છે કે જેથી પ્રક્રિયા ઝડપી બને। જેમ કે આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે આપણા શરીરમાં કેટલાક ઉત્સેચકો છૂટા પડે છે। જેમ કે આપણે એવું કહીએ છીએ કે આપણે ખોરાક ખાઈએ ત્યારે હાઇડ્રોક્લોરિક એસિડના આ બધા ઉત્સેચકો શરીરમાં નિર્માણ થાય છે કેમ કે પ્રક્રિયાને ઝડપી બનાવે છે। આમ વિષમપોષીઓ અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્વયંપોષી પર આધાર રાખે છે। જે આપણે લીલી વનસ્પતિ અને કેટલાક જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે સ્વયંપોષી છે, બાકીના બધા વિષમપોષી છે। કેમ કે એમને પોતાનો ખોરાક ખાવા માટે બીજા લીલી વનસ્પતિ કે કોઈ બીજા પર આધાર રાખવો પડે છે, તેથી એમને આપણે કેવા કહીશું? વિષમપોષી। એટલે વિષમપોષીઓ અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એટલે કે જો દેખીતી રીતે અથવા તો દેખીતી ન રીતે સ્વયંપોષી પર આધારિત હોય છે। પ્રાણી અને ફૂગ આ પ્રકારના વિષમપોષી સજીવોમાં સમાયેલ છે। પ્રાણી એટલે દરેક પ્રાણી, એમાં આપણો પણ સમાવેશ થશે અને કેટલીક ફૂગ, આ ફૂગ પણ વિષમપોષી છે કે જે બીજા પર આધાર રાખે। જેમ કે આપણે જોયું છે કે વરસાદ હોય કે એવો કોઈ સમય હોય ત્યારે લાકડા કે લાકડાની ઉપર કોઈ ફૂગ જામ અથવા તો પેલા બિલાડીના ટોપ ઊગી આવે છે તો એને શું કહે? એ ફૂગ જ છે બરાબર છે કે જે બીજા પર આધાર રાખે છે અને એ ત્યાં ઊગી નીકળે છે બરાબર છે। હવે આપણે વાત કરી છે સ્વયંપોષી પોષણ, બેની વાત કરી અગાઉ આપણે બે સ્વરૂપે વાત કરી। એક વાત કરી આપણે સ્વયંપોષી અને વિષમપોષી, તો સ્વયંપોષીનું પણ વિસ્તૃત માહિતી મેળવી છે અને વિષમપોષીની પણ વિસ્તૃત માહિતી મેળવી છે। તો આપણે પહેલાં શરૂ કરીએ સ્વયંપોષી પોષણ। તો સ્વયંપોષી પોષણ કોને કહેવાય? તો સ્વયંપોષી સજીવની કાર્બન અને ઊર્જાની જરૂરિયાતો પ્રકાશ સંશ્લેષણ દ્વારા પૂરી થાય છે। સ્વયંપોષી જે વનસ્પતિ છે એમનો ઊર્જાની જરૂરિયાતો કઈ રીતે પ્રાપ્ત થશે? તો કાર્બન અને ઊર્જાની જરૂરિયાતો પ્રકાશ સંશ્લેષણ દ્વારા પૂરી થાય છે। તો કાર્બન આપણે જરીએ જાણીએ છીએ કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન કોઈ પણ વનસ્પતિ એ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ, જમીન મારફતે પાણી અને સૂર્યમાંથી પ્રકાશની ઊર્જા મેળવીને શું કરે છે? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા। એટલે કાર્બન અને ઊર્જા એટલે કઈ ઊર્જા? પ્રકાશની ઊર્જા, અને પ્રકાશ સંશ્લેષણ દ્વારા પૂરી થાય છે। આ તે ક્રિયા છે કે જેમાં સ્વયંપોષી બહારથી લીધેલા પદાર્થોને ઊર્જા સંચિત સ્વરૂપમાં પરિવર્તિત કરી નાખે છે। આ જે પ્રક્રિયા કેવી છે કે સ્વયંપોષી જે બહારથી લે છે, બહારથી શું શું લે છે? કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને પ્રકાશ ઊર્જા, આ ત્રણેયનું ઊર્જામાં રૂપાંતર પાણીના સ્વરૂપ શું કરે છે? ઊર્જાના સ્વરૂપમાં સંચલિત કરી નાખે છે, એટલે કે ઊર્જાના સ્વરૂપમાં એ પરિવર્તન કરી નાખે છે। આ પદાર્થો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના સ્વરૂપમાં લેવાય છે જે સૂર્યના પ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં કાર્બોદિતોમાં પરિવર્તિત કરી નાખે છે બરાબર છે કે શું કરશે? કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને આની ઉપયોગ કરીને પછી પ્રકાશની ઊર્જાનો ઉપયોગ કરીને એનું શેમાં ક્લોરોફિલની હાજરીમાં શેમાં રૂપાંતર કરે છે? તો કાર્બોદિત, કાર્બોદિત એટલે કે ગ્લુકોઝમાં, એટલે કે ઊર્જા આપણે એવું કહી શકીએ બરાબર છે। આ પછીના વિભાગમાં આપણે અભ્યાસ કરીશું કે આ કેવી રીતે થાય છે કે જે કાર્બોદિત તરત જ વપરાતા નથી તેઓ સ્ટાર્ચ કણ કે મંડપ કણના સ્વરૂપમાં સંચય થાય છે। સ્ટાર્ચ એટલે બીજું કંઈ જ નહીં
સ્ટાર્ચ સ્ટાર્ચ કણ કહો કે મંડક કણ, તો સ્ટાર્ચની વાત કરીએ, સ્ટાર્ચ એ બીજું કશું જ નહીં પણ શું છે, તો જે ગ્લુકોઝ હોય એ સુકાઈ જાય અને પછી જે વસ્તુ બને એને આપણે સ્ટાર્ચ કહીશું, બરાબર છે? એટલે કે ગ્લુકોઝનું સુકાઈ ગયેલું છે. અથવા તો જો સમજવું હોય તો મકાઈ જ્યારે લીલી હોય તો એમાં ગ્લુકોઝ રહેલો હોય, પછી એ સુકાઈ જાય, પછી જે અંદર રહી ગયેલી હોય એને આપણે સ્ટાર્ચ કહીશું, બરાબર છે? હવે આગળ જોઈએ, જે આંતરિક ઉર્જા સંગ્રહની જેમ કાર્ય કરે છે અને વનસ્પતિઓ દ્વારા જરૂરિયાત અનુસાર ઉપયોગમાં પણ લઈ શકાય છે. હવે જે ઉર્જાનો સંગ્રહ થયો એ ઉર્જાનો એ અન્ય ક્રિયા માટે બધી કેટલી ઘણી બધી ક્રિયાઓ માટે કરશે અને એની ના જરૂર હોય તો એનો સંગ્રહ કરશે. કંઈક આવા પ્રકારની સ્થિતિ આપણા શરીરની અંદર પણ જોઈ શકાય છે. આપણા દ્વારા ખાવા માટે લેવામાં આવેલા ખોરાકમાંથી ઉત્પન્ન ઉર્જાનો કેટલોક ભાગ શરીરમાં ગ્લાયકોજનના સ્વરૂપમાં સંચય પામતો હોય છે. આપણા શરીરમાં જે આપણે ખોરાક ખાઈએ છીએ અને એ દરમિયાન જે ઉત્પન્ન થાય છે ઉર્જા, એનો કેટલોક ભાગ ગ્લાયકોજનના સ્વરૂપમાં સંચય પામતી રહે છે, બરાબર છે? એટલે કે વધારાની જે ઉર્જા છે એ ગ્લાયકો, આપણા શરીરની જ આપણે ખોરાક ખાઈએ અને એમાં ઉર્જા ઉત્પન્ન થઈ. હવે કેટલીક ઉર્જા આપણી જરૂર છે એ શું થશે અંદર, તો સંગ્રહ થશે. હવે એમાંથી આપણે કેટલીક વાપરીશું, તે વાપરીશું પછી એમાંથી જે વધારાની વચી ગઈ એ ગ્લાયકોજન એટલે કે ચરબી સ્વરૂપે આમ જોવા જઈએ તો સંગ્રહ પામશે. આ છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સમીકરણ. મોસ્ટ આઈએમપી પૂછાય એવું છે, તો યાદ રાખશું. જો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન શેની શેની જરૂર પડે, એક કાર્બન ડાયોક્સાઇડ, બીજું પાણી અને ક્લોરોફિલ, તો જો અને ત્રીજું સૂર્યપ્રકાશ. પાણી એટલે કે કાર્બન ડાય પહેલાં જોઈએ, પહેલાં સમજી લઈએ. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ શેનો શેનો ઉપયોગ કરશે, તો કાર્બન ડાયોક્સાઇડ હવામાંથી, મૂળ દ્વારા પાણી અને સૂર્યમાંથી પ્રકાશ, આ ત્રણેયનો ઉપયોગ કરશે. અને વનસ્પતિમાં રહેલું ક્લોરોફિલ આ ચારે ભેગા મળીને ઓક્સિજન, પાણી અને ગ્લુકોઝનો ઉત્પાદન એટલે કે આ રીતે ઉત્પન્ન કરશે. તો જો કાર્બન ડાયોક્સાઇડ C6CO2+12H2O ઇટ્સ ગીવ્સ ક્લોરોફિલ, અને સૂર્યપ્રકાશની હાજરીમાં 6C6H12O6 એટલે કે ગ્લુકોઝ વત્તા 6O2+6H2O, બરાબર છે? જો અહીંયા ગ્લુકોઝ, ઓક્સિજન અને પાણીનો એટલે કે નિપજ સ્વરૂપે નિર્માણ કરશે. પછી જોઈએ, આપણે હવે જોઈએ છે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાસ્તવમાં શું થાય છે. તો આ ક્રિયા દરમિયાન નીચેની આપેલી ઘટનાઓ થશે. કઈ ઘટના? તો જો એક ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ કરવું. આ પર્ણનો આડો છેદ છે, એ પર્ણના આડા છેદમાં શું છે, તો અંદર એક આપણે જાણીએ છીએ કે દરેક પર્ણની અંદર ક્લોરોફિલ તત્વ રહેલું છે પ્રકાશ એટલે કે વનસ્પતિઓમાં. એ શું કરશે, તો પ્રકાશ ઉર્જાનું શોષણ કરવું. પછી શું થશે બીજા નંબરે, તો પ્રકાશ ઉર્જાને સામાન્ય ઉર્જામાં રૂપાંતરિત કરવી અને પાણીના અણુઓનું હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિઘટન કરવું. એટલે શું કરશે, એ જે ક્લોરોફિલ તત્વે જે ઉર્જાનું શોષણ કર્યું છે પ્રકાશ ઉર્જાનું, એને ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરશે અને રાસાયણિક ઉર્જામાંથી એને જે પાણી મૂળ દ્વારા વનસ્પતિએ મેળવ્યું છે એને શું કરશે, બે અણુમાં વિભાજિત કરશે. કયા કયા? હાઇડ્રોજન અને ઓક્સિજન. હવે કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતમાં રિડક્શન થવું. હવે રિડક્શન થવું એટલે આગળ આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા છે, રિડક્શન થવું એટલે કે હાઇડ્રોજન મુક્ત થવું અથવા તો ઓક્સિજનનું ઉમેરવું, એવું આપણે જોઈ ગયા છે, બરાબર છે? રિડક્શન થવું એટલે આપણે આ ઓક્સિજન મુક્ત થવું, ઓક્સિજન મુક્ત થવું, હાઇડ્રોજન ઉમેરાવું. તો જો કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતમાં રિડક્શન થવું, બરાબર છે, એટલે કે ઓક્સિજન મુક્ત થશે એથી. તો જરૂર નથી કે આ બધા તબક્કામાં એક પછી એક તરત જ થાય. ઉદાહરણ તરીકે રણનિવાસી અથવા તો મરુનિવાસી અથવા તો મરુદ્ભિદ વનસ્પતિઓ રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ લે છે અને એક મધ્યવર્તી નિપજ બનાવે છે જે ક્લોરોફિલ વડે દિવસ દરમિયાન શોષણ પામેલી ઉર્જા વડે કાર્યરત થાય છે. એટલે અહીંયા શું કહે છે કે જરૂરી નથી કે આ જે ત્રણ આપણે પ્રક્રમ જોયા એ પ્રમાણે દરેકે દરેક વસ્તુ થવી જ જોઈએ. કેમ? તો કે રણમાં જે વનસ્પતિઓ છે એ રણની જે વનસ્પતિઓ છે એમને તો પાણી મળતું નથી, તો એ શું કરશે, રાત્રેનો સમય જ્યારે ઠંડો થઈ જશે ત્યારે એ દરમિયાન એમાં જે પાણી જે ભૂગર્ભમાં રહેલું એ કદાચ એવું બની શકે કે ઉપરની સાઈડ આવે અથવા તો ત્યાં વાતાવરણમાંથી જ પાણીને કંડક્ટ કરી લેશે.
કેમ કે જે વ્રણ પ્રદેશનું જે રાત્રિનું તાપમાન હોય ને એકદમ નીચું આવી ગયું હોય તો એ દરમિયાન શું કરશે, તે પોતાનું વાતાવરણમાંથી પાણીને મેળવી લેશે અને કાર્બન ડાયોક્સાઇડ, અને રાત્રિ દરમિયાન એક મધ્યવર્તી કે જે આ બંને વચ્ચેને કોઈ એક નિપજ બનાવશે, અને પછી સવારના ટાઈમે જ્યારે સૂર્યપ્રકાશ આવશે ત્યારે એનાથી એ શું શ્યામા નિર્માણ કરી દેશે, એ ઉર્જાનું ગ્લુકોઝમાં રૂપાંતર કરી દેશે. બરાબર છે? તો આવો આપણે જોઈએ કે ઉપરોક્ત પ્રક્રિયાના પ્રત્યેક ઘટક પ્રકાશ સંશ્લેષણ માટે કઈ રીતે ઉપયોગી કે આવશ્યક છે. જો તમે ધ્યાનપૂર્વક એક પર્ણના અનુપ્રસ્થ છેદ, એટલે અહીંયા તમે જોઈ શકો છો, આ છે પર્ણનો અનુપ્રસ્થ છેદ, છેદ TS એટલે કે ટ્રાન્સવર્સ સેક્શન નું સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા અવલોકન કરો તો આકૃતિમાં નોંધી શકો છો કે કેટલાક કોષો લીલા રંગના ટપકા જોવા મળશે. અહીંયા તમે જુઓ છો કે કેટલાક તમને આ રીતે લીલા રંગના કેટલાક ટપકા જોવા મળશે, જે અહીંયા તમને જોવા મળે છે. બરાબર છે? આ લીલા ટપકાઓ કોષોમાંથી કોષીય અંગિકા છે, જે હરિતકણ કહે છે. આ બીજું કશું નથી પણ આ શું છે, હરિતકણ જ છે. જે આ ટપકા સ્વરૂપે જે આપણને જોવા મળે છે એ હરિતકણ જ છે. તેમાં હરિત દ્રવ્ય હોય છે. તેમાં શું હોયેલો છે? હરિત દ્રવ્ય. હરિત દ્રવ્ય એટલે કે ક્લોરોફિલ તત્વ. હરિત દ્રવ્ય એટલે ક્લોરોફિલ દ્રવ્ય. બરાબર છે? ઇંગ્લિશમાં ક્લોરોફિલ કહેવાય, ગુજરાતીમાં હરિતકણ કહેવાય. બરાબર છે? આવો આપણે એક પ્રવૃત્તિ કરીએ કે જે દર્શાવે છે કે પ્રકાશ સંશ્લેષણ માટે ક્લોરોફિલ આવશ્યક છે, એટલે કે હરિતકણ આવશ્યક છે. તો જોઈએ તો આ પહેલી પ્રક્રિયા આપણે સમજીએ. વિવિધ રંગી પર્ણો ધરાવતા કુંડામાં ઉગેલા એક છોડને લો, એટલે કે કોઈ એક છોડને લો. ઉદાહરણ તરીકે મની પ્લાન્ટ કે ક્રોટનનો એક છોડ હોય. બરાબર છે? ઓકે. કુંડામાં ઉગાડેલ છોડને 3 દિવસ અંધારામાં રાખો. કુંડામાં જે આપણે છોડ ઉગાડ્યો છે તેને 3 દિવસ સુધી અંધારામાં રાખવાનો છે, જેથી તેમનો મંડ અથવા તો સ્ટાર્ચ સંપૂર્ણપણે વપરાઈ જશે. કેમ? તો કે જે સ્ટાર્ચનો જે ઉપયોગ થશે એ સંપૂર્ણપણે પૂરો થઈ જશે 3 દિવસ સુધી અંધારામાં રાખવામાં આવશે. તો હવે શું કહે છે, હવે કુંડામાં ઉગેલા છોડને લગભગ 6 કલાક માટે સૂર્યના પ્રકાશમાં રાખો. જે કુંડામાં છોડ ઉગ્યો છે એને પહેલાં ત્રણ દિવસ અંધારામાં રાખવાનું અને પછી 6 કલાક સુધી સૂર્યપ્રકાશમાં રાખવાનું કહે છે. છોડ પરથી એક પર્ણ તોડી લો, તેના લીલા ભાગને અંકિત કરો, એટલે કે જે લીલો ભાગ હોય એને અંકિત એટલે કે આમ માર્ક કરી રાખો, અને તેને એક કાગળ પર ટ્રેસ કરો એટલે દોરી લો આમ કે દોરી એટલે કે ડ્રોઈંગ કરી લેવું છે. કેટલીક મિનિટો બાદ માટે આ પર્ણને ઉકળતા પાણીમાં નાખી દો. કેટલીક મિનિટો માટે એને ઉકળતા પાણીમાં આપણે નાખી દઈશું. ત્યારબાદ તેને એટલે કે પર્ણને આલ્કોહોલથી ભરેલા બીકરમાં ડૂબાડી દો. ત્યારબાદ એ બીકરને શું કરશું, આલ્કોહોલમાં ભરેલા જે ભરેલું બીકર છે એમાં ડૂબાડી દઈશું. આ બીકરને સાવચેતીથી વોટર બાથમાં રાખીને ત્યાં સુધી ગરમ કરો જ્યાં સુધી આલ્કોહોલ ઉકળવા ન મળે. બરાબર છે? જ્યાં સુધી આલ્કોહોલ ઉકળવા ન મળે ત્યાં સુધી વોટર બાથમાં રાખીને ત્યાં સુધી એને ગરમ કરતા રહો. એટલે કેવી રીતે, તો પાણી આપણે જેમ પેલું વરાળિયા બનાવીએ છીએ અથવા તો ઢોકળા કે એ રીતે, તો શું કરીએ છીએ, એક તપેલામાં રાખેલો હશે એમાં પાણી ને વચ્ચે એક સપોર્ટ મૂકીને પછી એની અંદર આપણે ડીશ કે એની અંદર પછી ખમણ કેવી રીતે મૂકીએ છીએ તે વરાળિયા. તો જ્યાં સુધી અંદર એ વરાળિયા એટલે કે જે અંદર રહેલો બીકર છે એમાં રહેલો આલ્કોહોલ ઉકળવા ના મળે ત્યાં સુધી એને રવા દેવાની વાત છે. બરાબર છે? પર્ણના રંગનું શું થાય છે, દ્રાવણનો રંગ કેવો થાય છે? હવે કેટલી મિનિટો માટે આ પર્ણને આયોડિનના મંદ દ્રાવણમાં નાખો, કેટલી પહેલાં તો એનું અવલોકન કરી લો, પછી એને થોડાક મિનિટ માટે પર્ણને આયોડિનના દ્રાવણમાં નાખવાનું કહે છે. પર્ણને બહાર કાઢીને તેના પર આયોડિનને ધોઈ નાખો. પર્ણના રંગનું અવલોકન કરો અને શરૂઆતમાં પર્ણને ટ્રેસ કર્યા હતો તેની સાથે તેનું તુલનાના રંગને અનુલક્ષીને કરો. પર્ણના વિવિધ ભાગોમાં મંડ સ્ટાર્ચની હાજરી માટે તમે શું નિર્ણય લેશો, તો એના માટેના પ્રશ્નનો જવાબ છે અહીંયા જુઓ. છોડને 2 થી 3 દિવસ અંધારામાં મૂકતા શું થાય છે, તો છોડને 2 થી 3 દિવસ અંધારામાં મૂકતા બધો સ્ટાર્ચ વપરાઈ જાય છે. બીજું, પર્ણને આલ્કોહોલના દ્રાવણમાં મૂકી આ બીકરને ઉકળતા પાણી ભરેલા વોટર બાથમાં મૂકતા શું થાય છે,
तो उकड़ता पानी में भरेला वॉटर बाथ में आल्कोहल में डूबाड़ेला पर्ण धरावता बीकर ने मुकता पर्ण लीलो रंग गुमावी रंगविहीन बने छे। एटले शुं थशे ज्यारे आपणे वॉटर बाथ में एने उकाड़शुं त्यारे के एमां जे रहेलो जे रंग हशे थोड़ो घणो लीलो तो ए शुं थई जशे एकदम आम प्लेन थई जशे आखू एक आ पारदर्शक जेवुं बनी जशे बराबर छे। જ્યારે પર્ણને આલ્કોહોલના દ્રાવણમાંથી બહાર લેવામાં આવે ત્યારે દ્રાવણનો રંગ કેવો હોય છે કે જ્યારે પર્ણને આલ્કોહોલના દ્રાવણમાંથી બહાર લેવામાં આવે ત્યારે દ્રાવણનો રંગ લીલો હોય છે। દ્રાવણનો રંગ કેવો થઈ જશે? લીલો। આયોડિન દ્રાવણની ઉપયોગિતા જણાવો। આ એક પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી છે, ઇમ્પોર્ટન્સ વાળો છે, તેને માર્ક કરી રાખજો। આયોડિનના દ્રાવણની ઉપયોગિતા શું છે? તો આયોડિનની જરૂર શું છે? એની જરૂર શું પડી? કેમ આયોડિન જ વાપરે? तो जोई आयोडीन द्रावण स्टार्च की हाजरी चकासवा माटे उपयोगी है। आयोडीन द्रावण सेना माटे जरूरी है? तो स्टार्च अथवा तो ग्लूकोज अथवा एनी बात करिए तो आयोडीन द्रव्य स्टार्च की हाजरी तपासवा अथवा तो चकासवा माटे उपयोगी है। आ उपयोग है। आग एक प्रश्न, पर्णना जुदा जुदा भाग में स्टार्च की हाजरी विषय तब शू तारण लेशो? तो आयोडीन द्रावण वडे पण फक्त ए विस्तारों ज स्टार्चनी हाजरी दर्शावे ज्यां क्लोरोफिल होय। बराबर छे। अहीं शुं कहे छे? द्रावण में आयोडीन काम शुं छे? आयोडीन कार्य शुं छे? तो के स्टार्च ने चकासवानुं। हवे आयोडीन में आपणे पणने नाखीए छे तो पण शुं बतावशे के ज्यां ज्यां आयोडीन हशे के जे वस्तु त्यां रंग फेर थयो हशे ત્યાં આપણાને શું ખ્યાલ આવશે કે ત્યાં પર્ણની અંદર સ્ટાર્ચ રહેલો છે એટલે કે આપણે એની હાજરી ચકાસી લઈશું। આ પ્રવૃત્તિમાં શું સમજાવે છે? આ પ્રવૃત્તિ શું સમજાવે છે? તો આ પ્રવૃત્તિ સમજાવે છે કે પ્રકાશ સંશ્લેષણ માટે ક્લોરોફિલ જરૂરી છે અને વધારાના ગ્લુકોઝ આંતરિક ઉર્જા તરીકે સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ થાય છે। બરાબર છે। એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે એક તો કયું તત્વ આવશ્યક છે? ક્લોરોફિલ તત્વ આવશ્યક છે। બીજું શું કામ કરે છે? તો કે વધારાનો જે એની અંદર ગ્લુકોઝ રહેલો હશે એ આંતરક્રિયામાં આંતરક્રિયાની ઉર્જા કરવા માટે એ સ્ટાર્ચનો ઉપયોગ કરે છે। કોણ? વનસ્પતિ। આ છે પર્ણના સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા લીધેલા કેટલાક નમૂના છે, એ ચિત્ર છે, તો જોઈએ। હવે આપણે અભ્યાસ કરીએ છીએ કે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે પ્રાપ્ત કરે છે, તો જોઈએ। ધોરણ 9 માં આપણે વાયુરંધ્ર કે પર્ણરંધ્ર અથવા તો રંધ્રની ચર્ચા કરી ગયા છીએ, જે પર્ણની સપાટી પર સૂક્ષ્મ છિદ્ર સ્વરૂપે હોય છે। આ રીતે સૂક્ષ્મ છિદ્ર સ્વરૂપે પર્ણની સપાટી પર આ રીતે છિદ્રો હોય છે। બરાબર છે। પછી શું કહે છે? પ્રકાશ સંશ્લેષણ માટે વાયુનો મોટા ભાગનો વિનિમય આ છિદ્રો દ્વારા થાય છે। પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા છે એમાં જે વાયુનો વિનિમય એટલે કે વાયુનો અવરજવાય, બહાર આવી અંદર જવી, બહાર આવી અંદર જવી, એ ક્રિયા જે કાર્બન ડાયોક્સાઇડ અંદર લે છે, ઓક્સિજન બહાર કાઢે છે, એટલે કે વાયુનો વિનિમય થયો, એ વિનિમય કોના દ્વારા થાય છે? તો કે આ વાયુરંધ્ર દ્વારા। બરાબર છે। આ છિદ્રો દ્વારા થાય છે, પરંતુ અહીંયા તે જાણવું પણ જરૂરી છે કે વાયુઓના વિનિમય પ્રકાંડ મૂળ અને પર્ણોની સપાટી દ્વારા પણ થાય છે। એટલે કે વાયુનો વિનિમય બીજા શેના દ્વારા થાય? પર્ણ દ્વારા તો થાય જ છે, પણ બીજા શેના દ્વારા થાય છે? તો કે એના પર્ણ એટલે કે પ્રકાંડ એટલે કે એના થડ મૂળ એના દ્વારા પણ થાય છે। બરાબર છે। અને પર્ણો દ્વારા તો થાય જ છે। આ રંધ્રો દ્વારા મોટા પ્રમાણમાં પાણીનો વ્યય પણ થાય છે। આ રંધ્રો દ્વારા જે આ રંધ્ર એટલે કે આ છિદ્ર છે એના દ્વારા મોટા પ્રમાણમાં પાણીનો વ્યય એટલે બગાડે થાય છે। કેવી રીતે? કે આમાંથી કેટલોક પાણી એ બાષ્પીભવન પામીને વરાળ સ્વરૂપે અવકાશમાં અથવા તો હવામાં અથવા તો પર્યાવરણમાં કાં તો વાતાવરણમાં નીકળી જાય છે, વ્યય પામે છે। આમ જ્યારે પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂરિયાત હોતી નથી ત્યારે વનસ્પતિ આ છિદ્રો કે રંધ્રોને બંધ રાખે છે। જ્યારે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર ના હોય તો આ રીતે બંધ થઈ જશે અને જ્યારે જરૂર હશે ત્યારે આ રીતે ખુલી જશે। ખ્યાલ આવે છે? જ્યારે વાયુની જરૂર પડશે ત્યારે શું કરશે? આ રીતે છિદ્રને ખોલશે, જ્યારે વાયુની જરૂર નહીં હોય ત્યારે આ રીતે છિદ્રને બંધ કરી નાખશે। રંધ્રો કે છિદ્રોની ખુલવાની અને બંધ થવાની ક્રિયાને નું કાર્ય
रक्षक कोषों द्वारा थाय छे। आजे पर्णनो रंध्र आ रीते खुलवो अने पर्णनो रंध्र आ रीते बंद होवो एनुं कार्य कोण एवुं कार्य कोण करे छे खोलवानुं ने बंद करवानुं? तो आ रक्षक कोषोनुं एक कार्य छे के पर्णरंध्र जो रंध्रो के छिद्रने खोलवानुं अने बंद थवानुं क्रियानुं कार्य रक्षक कोषो द्वारा थाय छे। कोना द्वारा थाय छे? तो आ साइडमां जे रक्षक कोषो छे एना द्वारा खोलवानुं अने बंद करवानुं कार्य थाय छे। रक्षक कोषोमां ज्यारे पाणी अंदर आवे छे त्यारे ते फूले छे। ध्यानथी सांभळजो, અહીંયા સમજાઈ દો પછી અંદર આપણે વાંચીએ। રક્ષક કોષો, આ છે રક્ષક કોષો। એ રક્ષક કોષોમાં શું થશે? તો પાણી અંદર આવે છે તેથી આ કોષ શું થશે? ફૂલશે। આપણે જોયું છે પેલે ફુગ્ગાની પેલી કાંકડી આપણે બનાવીએ છીએ, લાંબા એવા ફુગ્ગા આવે છે તો એ ફૂલે છે તો કેવા આમ વળે છે, ત્યારે આમ જગ્યા વધારે એમને જરૂર પડે છે। જ્યારે નથી ફૂલેલા હોતા ત્યારે કેવી એ નાની એમની અમથી જગ્યા પડે છે, એટલે કે ભેગા થઈ જાય। પણ જ્યારે જગ્યા ફૂલે છે ત્યારે આખા આમ જગ્યા વધારે થઈ જાય। તો આવું જ કંઈક થતું હશે અહીંયા પણ, બરાબર છે? એટલે રક્ષક કોષો થઈ શું થશે? ફૂલી જશે અને વાયુરંધ્ર આ રીતે ખુલી જશે, બરાબર છે? એટલે કે જો રક્ષક કોષોમાં જ્યારે પાણી અંદર આવે છે ત્યારે તે ફૂલે છે અને રંધ્રનો છિદ્રને ખોલે છે। તેવી જ રીતે જ્યારે રક્ષક કોષો સંકોચન પામે છે, એટલે કે પાણી અહીંથી વપરાઈ જાય છે, જ્યારે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પાણીનો અહીંથી વપરાશ થઈ જાય છે ત્યારે તેનું શું થઈ જાય છે? સંકોચન, એટલે કે આ રીતે ભેગા થઈ જાય છે અને ત્યારે વાયુ છિદ્ર શું થઈ જાય છે? વાયુરંધ્ર શું થઈ જાય છે? બંધ થઈ જાય છે, બરાબર છે? ફરી એકવાર રક્ષક કોષોનું કાર્ય શું છે? તો વાયુ પર્ણના વાયુ છિદ્રોને ખોલવાનો અને બંધ કરવાનો। કેવી રીતે ખુલે છે, એનું કાર્ય કેવી રીતે છે? કે રક્ષક કોષો જ્યારે એમ રક્ષક કોષોમાં જ્યારે પાણીનું ભરાવ થાય છે ત્યારે તે શું થાય છે? ત્યારે ફૂલે છે અને તેથી તે છિદ્રને ખોલે છે। પણ જ્યારે પાણી વપરાઈ જાય છે ત્યારે પાણી શું થાય છે? ત્યારે રક્ષક કોષોનું સંકોચન થાય છે અને છિદ્ર બંધ થઈ જાય છે। હવે એક પ્રવૃત્તિ જોઈ છે, ફરી એકવાર સ્ટાર્ચની જે પ્રક્રિયા છે એ આપણે અહીંયા સમજવી છે। પ્રવૃત્તિ 6.2, લગભગ સમાન કદ ધરાવતા બે તંદુરસ્ત છોડ ઉગાડેલા કુંડાલો આ રીતે જો। હવે કાર્બન ડાયોક્સાઇડની અહીંયા આપણે જરૂર પડે છે કે કેમ એ હવે અહીંયા સમજવું છે આપણે થોડુંક। તો જો લગભગ સમાન કદ ધરાવતા બે તંદુરસ્ત છોડ ઉગાડેલા કુંડાલો, બરાબર છે? સમાન જ હોય બે, મોટા ભાગે, જરૂરી નહીં કે એકદમ એક્ઝેક્ટ હોય, બરાબર છે? પણ થોડા ઘણા અંશે સમાન હોય, બરાબર છે? 3 દિવસ સુધી તેઓને અંધારામાં ઓરડામાં રાખો। બંને છોડને 3 દિવસ સુધી અંધારામાં રાખવાના। હવે પ્રત્યેક છોડને અલગ અલગ કાચની પટ્ટી રાખો આ રીતે, બરાબર છે? એક છોડ પાસે વોચ ગ્લાસમાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે KOH, અહીંયા જોઈ શકો છો કે વરકાબી જેવું એક પાત્ર છે તેની અંદર KOH એટલે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ મૂકો। પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ કાર્બન ડાયોક્સાઇડના શોષણ માટે થાય છે। અહીંયા KOHનો ઉપયોગ શું છે? તો કાર્બન ડાયોક્સાઇડના શોષણ માટે। આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બંને છોડને અલગ અલગ બેલજારથી ઢાંકી દો। આ બેલજાર છે કે જેમાં અંદર હવા કે બહાર આવી જઈ શકે નહીં, બરાબર છે? જારના તળિયાના ભાગને સીલ કરવા માટે કાચની પટ્ટી પર વેસેલિન લગાવી દો, તેથી ઉપયોગથી વાયુ બેલજારમાં પ્રવેશતો અટકશે, બરાબર છે? અવરોધ હશે એટલે કે બહારનો વાયુ અંદર ના જાય ને અંદરનો વાયુ બહાર ના આવે। લગભગ 2 કલાક પછી બંને છોડને સૂર્યના પ્રકાશમાં રાખો। પ્રત્યેક છોડમાંથી એક પણ તોડો અને ઉપરોક્ત પ્રવૃત્તિની જેમ તેનું પુનરાવર્તન કરો, કે જેમાં આપણે જોયું કે પહેલાં શું કર્યું હતું, પાણીમાં ઉકળતા પાણીમાં આપણે એને મૂકી દીધું હતું, પછી એને બહાર કાઢ્યો, પછી એને આયોડી આલ્કોહોલમાં નાખ્યું, આલ્કોહોલમાં પછી વોટર બાથ આપ્યું, વોટર બાથમાંથી પછી આપણે એને બહાર કાઢ્યો, પછી આયોડીનમાં નાખ્યો, બરાબર છે? તો આ રીતે આખી જે પ્રક્રિયા કરી એ રીતે પ્રક્રિયા કરવાની, પછી શું થશે તેમાંથી મંડ કે સ્ટાર્ચની હાજરીની ચકાસણી કરો। તો આયોડીનમાં નાખ્યું, શું બંને પર્ણનો સમાન પ્રમાણમાં સ્ટાર્ચની હાજરી દર્શાવાય દેખાય છે? આ પ્રવૃત્તિ દ્વારા તમે શું નિર્ણય આપો છો? તો સમજીએ, તો બેલજારની હવામાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ કયા વાયુનું શોષણ કરે છે? તો બેલજારની હવામાંથી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું શોષણ કરે છે, એટલે કે અહીંયા જે આ બેલજારની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ હશે એ કોણ શોષી લેશે? પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ। કયા કુંડો એ કે બીના છોડ તેના પર્ણના સ્ટાર્ચની હાજરી દર્શાવશે? તો બી નંબરનો। કેમ? કેમ કે બીમાં કાર્બન ડાયોક્સાઇડ છે, જ્યારે અહીંયાનો કાર્બન ડાયોક્સાઇડ કોણે શોષી લીધો છે? પોટેશિયમ હાઇડ્રોક્સાઇડે, એટલે અહીંયા સ્ટાર્ચની હાજરી તમને દેખાશે। એટલે જો બી કુંડાનો છોડ ત્યાંના પર્ણમાં સ્ટાર્ચની હાજરી દર્શાવે છે,
पोटेशियम हाइड्रोक्साइड साथ बेलजारमां रहेला छोड़ना पर्णोमां शा माटे स्टार्च बनतो नथी? तो केम? तो समझिए, अहींया जे पोटेशियम हाइड्रोक्साइड छे ए आ बेलजारनी ऊपर जेटलो पण कार्बन डाइऑक्साइड हशे शुं करी लेशे? शोषी लेशे। एटले अहींया कोई जग्या कार्बन डाइऑक्साइड हशे नहीं। हवे एने सूर्यप्रकाशमां राखशुं तो अहींया आ वनस्पतिनी अंदर रहेला क्लोरोफिल तत्वने कार्बन डाइऑक्साइडनी जरूर छे, पाणी तो आपणे आपी दईशुं, कार्बन डाइऑक्साइडनी जरूर छे। ए कार्बन डाइऑक्साइड अहींया मळतो नथी एटले ए प्रकाश संश्लेषणनी प्रक्रिया करी शकतो नथी। एटले जो KOH એટલે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે બેલજારમાં મૂકેલા છોડના પર્ણમાં સ્ટાર્ચ બનતો નથી, કારણ કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડમાંથી કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે, તેથી પર્ણોમાં પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત થતો નથી અને પરિણામે સ્ટાર્ચ પણ બનતો નથી। તમારા અવલોકન અને અભ્યાસ પરથી તારણ લખો તો કુંડા બીમાં રહેલો છોડ કાર્બન ડાયોક્સાઇડની હાજરીમાં સામાન્ય પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા દર્શાવે છે, તે સૂચવે છે કે પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર છે। એટલે બે પ્રક્રિયા જોઈ, એક પ્રક્રિયા જોઈ કે જેમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે હરિતકણ જરૂરી છે, અને બીજી પ્રક્રિયા જોઈ કે જેમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડ જરૂર છે। વાતાવરણમાં કયા વાયુનું પ્રમાણ વધતું અટકાવવા માટે વૃક્ષોની જાળવણીનું મહત્વનું છે? તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધતું અટકાવવા માટે વૃક્ષોની જાળવણીનું મહત્વ છે, એ તો આપણે જાણીએ છીએ। નાનપણથી આ વસ્તુ ભણતા આવે છે કે વૃક્ષો વધારીશું તો કાર્બન ડાયોક્સાઇડની માત્રા ઘટશે। બંને કુંડાના છોડના પર્ણો શું સરખા પ્રમાણમાં સ્ટાર્ચની હાજરી દર્શાવે છે? તો ના, એવું થતું નથી। કુંડુ બી એ સ્ટાર્ચની હાજરીમાં દર્શાવે છે, જ્યારે કુંડો એ સ્ટાર્ચની હાજરી બહુ અલ્પ માત્રામાં દર્શાવશે। હવે જુઓ, અહીંયા અત્યાર સુધી આપણે આ ચર્ચા કરી ચૂક્યા છીએ કે સ્વયંપોષી સજીવો પોતાની ઊર્જાની જરૂરિયાતની પ્રાપ્તિ કેવી રીતે કરે છે, પરંતુ તેઓને પણ પોતાના શરીરની નિર્માણ માટે અન્ય કાચી સામગ્રીની જરૂરિયાત હોય છે। સ્થળજ વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી પાણીની પ્રાપ્યતા ભૂમિમાં રહેલા મૂળ દ્વારા ભૂમિમાંથી પાણીનું પોષણ કરીને મેળવે છે। જે મેં તમને આગળ કહ્યું એમ કે જે વનસ્પતિ હશે એ પાણીનું શોષણ કઈ રીતે કરશે? તો મૂળ મારફતે। નાઇટ્રોજન, ફોસ્ફરસ, આયર્ન અથવા તો લોહ અને મેગ્નેશિયમ જેવા અન્ય દ્રવ્યો કે પદાર્થો પણ ભૂમિ કે જમીનમાંથી મેળવે છે। કોણ? વનસ્પતિ। પછી શું કહે છે? નાઇટ્રોજન એક આવશ્યક ખનિજ તત્વ છે જેનો ઉપયોગ પ્રોટીન અને અન્ય સંયોજનોના સંશ્લેષણ માટે થાય છે। હવે કોઈ પણ વનસ્પતિ, કોઈ પણ સજીવ એના માટે નાઇટ્રોજન તત્વ આવશ્યક છે। કેમ? કેમ કે એનાથી પ્રોટીન અને અન્ય એવા સંયોજનો છે કે પ્રોટીનના બનેલા કે જેનું સંશ્લેષણ થઈ શકે છે, જેને છૂટા પાડી શકાય છે, બરાબર છે? એટલે નાઇટ્રોજન એ દરેક સજીવ માટે આવશ્યક ખનિજ તત્વ છે જે અકાર્બનિક નાઇટ્રેટ કે નાઇટ્રાઇટ સ્વરૂપમાં મેળવાય છે, બરાબર છે? આ નાઇટ્રોજન કયા સ્વરૂપે મળે છે આપણાને? તો અકાર્બનિક નાઇટ્રેટ અથવા તો નાઇટ્રાઇટ સ્વરૂપમાં, અથવા તો તે કાર્બનિક પદાર્થોના સ્વરૂપમાં મેળવાય છે કે જેમનું નિર્માણ બેક્ટેરિયા દ્વારા વાતાવરણીયમાં નાઇટ્રોજનમાં થાય છે। આપણે જે મેળવીએ છીએ કયા સ્વરૂપે? તો અકાર્બનિક નાઇટ્રેટ નાઇટ્રાઇટ સ્વરૂપમાં, અને કાર્બનિક પદાર્થોના સ્વરૂપમાં મેળવવું હોય તો બેક્ટેરિયા દ્વારા વાતાવરણમાં નાઇટ્રોજન દ્વારા મેળવાય છે।